વંદે બ્રહ્મ પુરાદિપમ શ્રી સહજાનંદમ ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણ સદ્ગુણેકનિલયમ શ્રી પ્રાગજીમ ભાવત બ્રહ્મોપાસન ધારકમ ગુરુ હરિમ યજ્ઞમ તથા યોગિનમ પ્રિત્યેવમ પ્રમુખમ મહંતમનિષમ શ્રીજી સ્વરૂપમ મુદા મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી 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 વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી 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 શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી 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 શ્રી વચનામૃત નિરૂપણ. હેપી 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 ભક્તરાજ શ્રી હનુમાન જયંતિ મહોત્સવ. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોમાંથી કાર્યાણી પ્રકરણનું પહેલું વચનામૃત ઈયળ ભંભરીનું આપણે ગઈકાલે વાંચવાની શરૂઆત કરી સાંભળી રહ્યા છીએ, જેમાં ભૂધરાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો જે નિશ્ચય થાય છે તે જીવમાં થાય છે કે પછી અંતકરણમાં થાય છે. આ વચનામૃતમાં મહારાજે આનો ઉત્તર આપીને સમજાવ્યું કે ત્રણ દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું કે બુદ્ધિ છે, દરેક ઇન્દ્રિયમાં પણ રહી છે અને જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો એમાં બુદ્ધિ રહી છે અને એ બુદ્ધિ જો એમાં ન હોય તો આંખ જોઈ શકે નહીં, કદાચ જોવે તો એ સમજી ન શકે કે આ કાળો રંગ છે કે સફેદ રંગ છે કે લાલ કે ગુલાબી રંગ છે. તો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો એની અંદર બુદ્ધિ છે અને બુદ્ધિની અંદર જીવાત્મા છે. દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે આકાશની અંદર વાદળા ચાલે છે, દોડતા જણાય છે, વાદળા દેખાય છે, ચાલતા દેખાય છે, પરંતુ વાદળા પવનને લઈને દોડે છે પરંતુ પવન દેખાતો નથી. છાણામાંથી નીકળતો ધુમાડો ઉપર જાય છે એ પવનને લઈને જાય છે, ધુમાડો દેખાય છે પરંતુ પવન દેખાતો નથી. અને અગ્નિની જ્વાળા વધઘટને દશાને પામે છે, એ જ્વાળા દેખાય છે પરંતુ પવનને કારણે વધે છે અને ઘટે છે, પવન દેખાતો નથી. એવી રીતે બુદ્ધિની અંદર જીવાત્મા છે તે દેખાતો નથી. બુદ્ધિ અતિશય સૂક્ષ્મ છે, બરછીની ધાર જેવી અણી જેવો છે, બહુ બળિયો છે. મહારાજે એ પણ વાત કરી કે 10 મણની તલવાર મેદાનમાં પડી હોય તો એના ઉપરથી અનુમાન લગાવવામાં આવે કે આનું વજન 10 મણ છે તો એનું ઉપાડવા વાળો કેટલો બળવાન હશે. એવી રીતે જીવ બહુ મોટો છે એ આપણને ક્યારે સમજાય કે બુદ્ધિમાં રહ્યો છે. આટલી વાત કરી ત્યારે નિત્યાનંદ સ્વામી આવી એમાં આશંકા કરે છે અને આગળ વિસ્તૃતથી આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે પ્રાર્થના કરે છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમાં તે શું ઉત્તર થયો? પ્રશ્ન એવો હતો કે ભગવાનનો નિશ્ચય જીવમાં થાય છે
કે અંતઃકરણમાં થાય છે. જ્યારે મહારાજ આટલી સમજૂતી આપી, નિત્યાનંદ સ્વામી મહાજ્ઞાની ને વિદ્વાન એમને આ વાત સમજાય ગઈ, છતાં પણ બીજાના માટે અને મહારાજનો શું અભિપ્રાય અને સિદ્ધાંત છે અને કઈ રીતે સમજાવે છે વિસ્તૃત રીતે એ જાણવા માટે નિત્યાનંદ સ્વામી કહ્યું, મહારાજ આમાં ઉત્તર શું થયો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમાં તો એ ઉત્તર થયો છે, જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે? તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય, અને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય, અને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય? નિત્યાનંદ સ્વામીએ વિનંતી કરી ત્યારે મહારાજે કહ્યું કે જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થાય ત્યારે સમજી લો કે તમને જીવમાં નિશ્ચય થઈ ગયો. તો કેવી રીતે? તો પહેલામાં પહેલો તો ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે. ઇન્દ્રિયોમાં એક્ઝામ્પલ તરીકે આપણે માનીએ કે આપણે એક લાલ કલરની નહીં પરંતુ સફેદ કલરની ગાયને જોઈ, તો સફેદ ગાય છે, દૂધણી ગાય છે, શિંગડા પૂંછડા વાળી ગાય છે, એ ઇન્દ્રિયોની અંદર નિશ્ચય થયો. પછી અહંકારમાં નિશ્ચય થાય કે નક્કી એ જ છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય, પછી મનમાં થાય, અને પછી બુદ્ધિમાં થાય, અને બુદ્ધિમાં થયા પછી જીવની અંદર નિશ્ચય થાય છે. એનું સમજાવ્યું મહારાજે કે અંતકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય, અને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય, એવી પ્રકારનો પ્રશ્ન જ્યારે નિત્યાનંદ સ્વામીએ કર્યો ત્યારે મહારાજ એનો ઉત્તર આપણને સમજાવે છે. ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો છે, આ જગતની વિશે જે જે પદાર્થ છે તે દીઠામાં આવે, સાંભળ્યામાં આવે, સૂંઘ્યામાં આવે, અડ્યામાં આવે છે, તેમાં કેટલાક શુભ છે અને કેટલાક અશુભ છે, અને કેટલાક સુખરૂપ છે અને કેટલાક દુઃખરૂપ છે, અને કેટલાક પ્રિય છે અને કેટલાક અપ્રિય છે, અને કેટલાક યોગ્ય છે અને કેટલાક અયોગ્ય છે, એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવું. મહારાજ સાંસારિક વાતો કરીને સમજાવે છે કે આપણા રોજબરોજના જીવનની અંદર આપણને અનુભવ થાય છે કે આ પદાર્થ આ દુનિયાની અંદર ઘણા પદાર્થ એવા છે કે જોયામાં આવે, સાંભળ્યામાં આવે, સૂંઘ્યામાં આવે, અડ્યામાં આવે, અને એ પદાર્થ પણ કેટલાક શુભ પણ છે અને અશુભ પણ છે, અને કેટલાક સુખરૂપ છે અને કેટલાક દુઃખરૂપ છે, કેટલાક પ્રિય છે અને કેટલાક અપ્રિય છે, એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. ભગવાનનો નિશ્ચય ઇન્દ્રિય કરીને થયો હોય તો આ પ્રકારના ભાવો આપણા મનમાં ન જાગે, સંશય ન થાય તો ઇન્દ્રિય કરીને નિશ્ચય થયો. અને સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણના જે કાર્ય છે તેમાં આળસ, નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે, અને કામક્રોધાદિક રજોગુણનું કાર્ય છે, અને શમદમાદિક સત્વગુણનું કાર્ય છે, એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય તો એને અંતકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો. પહેલો નિશ્ચય બતાવ્યો, ઇન્દ્રિયોમાં નિશ્ચય થયો ક્યારે જાણવો કે પદાર્થની અંદર પ્રિય છે, અપ્રિય છે, સુખરૂપ છે, દુઃખરૂપ છે, એવી રીતના સંશય ભગવાનના સ્વરૂપની અંદર આપણને ન થાય તો સમજો કે ઇન્દ્રિયોમાં નિશ્ચય થયો. અને આગળ અંતકરણમાં નિશ્ચય થયો ક્યારે કહેવાય કે જ્યારે આળસ, નિદ્રા આ બધા તમોગુણના કાર્ય છે, પછી કામ ક્રોધાદિક દોષો છે રજોગુણનું કાર્ય છે,
શમદમાદિક તપ વગેરે સત્વગુણનું કાર્ય છે. એ બધું ભગવાનમાં દેખાય તો પણ ભગવાનના સ્વરૂપની અંદર સંશય ન થાય તો સમજવો કે અંતકરણમાં નિશ્ચય થયો છે. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિ કરીને ઉન્મત્ત થતા વિચાર્યા અને મુખમાં પાણો રાખ્યો અને પોતાનો દેહ દાવા નળમાં બળી ગયો તોય ખબર ન રહી, એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય તેમાં કોઈ સંશય ન થાય તો એને જીવને વિશે નિશ્ચય જાણવો. હવે જીવમાં નિશ્ચય ભગવાનનો થયો છે ક્યારે જણાય? તો ઋષભદેવ ભગવાનની વાત કરી કે એમને નિર્વિકલ્પ સમાધિ કરીને ઉન્મત્ત થતા ગાંડાની માફક અવધૂત અવસ્થામાં પોતે વિચારતા હતા અને મનુષ્યનો દેહ ધારણ કર્યો છે એટલે ખાવાની તો ટેવ હોય જ, એટલે ખાવાની ટેવને ટાળવા માટે જાણી જોઈને ઋષભદેવ ભગવાને પોતાના મુખની અંદર પાણો મૂક્યો એટલે ખાવાનું મન ન થાય એવી ગુણાતી સ્થિતિને પામ્યા અને દાવાનળની અંદર પોતે બળી ગયા. તો મહારાજ કહે છે કે આવી રીતે ગુણાતી સ્થિતિને જે ભગવાનના સ્વરૂપમાં જણાય તેમાં કોઈ સંશય થાય જ નહીં કે આ બધી ક્રિયાઓ કરે છે છતાં પણ નિર્લેપ છે, નિર્બંધ છે, અનાસક્ત છે, માયા સ્વભાવ અને પ્રકૃતિ પરનું આ તત્વ છે. આવી રીતે જ્યારે ભગવાનના સ્વરૂપને સમજવામાં આવે ત્યારે સમજવું કે આપણને જીવમાં નિશ્ચય થયો છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાના નાગળ હોય તેને સમુદ્રમાં નાખે તે જો ધરતી લગન ન પૂગ્યો હોય અને તેને જો તરત તાણી લે તો જાજી મહેનત ન પડે અને તરત નિસરી આવે અને તેને ધરતી લગન જવા દઈએ અને તાણે તો ઘણી મહેનતે નિસરે અને જો ધીરે ધીરે જવા દે અને ધરતીમાં ખૂંતે અને ભરાઈ જાય તો પાછો તે તાણો તણાય નહીં ને નિસરે પણ નહીં. એમ જેને જીવને વિશે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણો તણાય નહીં. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા ઘણી કરી પણ આ તો દિશ માત્ર લખી છે. મહારાજ થોડી આગળ વાત સમજાવે છે, દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે પહેલાના સમયમાં આ વહાણવટુ કરવાવાળા સમુદ્રમાં વહાણ લઈને જાય તો અમુક જગ્યાએ વહાણને ઊભું રાખવું હોય તો વહાણના જે નાંગળ હોય એને સમુદ્રમાં નાખે અને ધરતી સુધી એટલે કે પાણી જેના ઉપર રહ્યું છે ધરતી સુધી એ નાંગળ પહોંચી જાય અને પછી તરત કાઢી લે તો એ જાજી મહેનત ન પડે નાગળ કાઢવામાં અને તરત નીકળી જાય અને ધરતી લગણ જવા દે અને તાણે તો ઘણી મહેનતે કરીને નિસરે અને જો ધીરે ધીરે જવા દે અને ધરતીમાં ખૂંચી જાય અને ભરાઈ જાય તો પાછો તે તાણો તણાય નહીં અને નિસરે પણ નહીં. એમ જેને જીવને વિશે નિશ્ચય થયો હોય ભગવાન પુરુષોત્તમ નારાયણનો તો એનો નિશ્ચય કોઈ પણ પ્રકારે તાણો તણાય નહીં, એ નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં. ભગવાન એ ભગવાન જેવી રીતે આપણને આપણા ગામનો નિશ્ચય થયો છે, નામનો નિશ્ચય થયો છે, જાતિનો નિશ્ચય થયો છે, આપણે જે મકાનમાં રહેતા હોય મકાનનો પણ નિશ્ચય થયો છે અને આપણા ઘરના આંગણાની અંદર લીમડો હોય ને આંબો હોય એ વૃક્ષનો પણ આપણને નિશ્ચય થયો છે. રાતના 2 વાગે ઉઠાડીને આપણને પૂછવામાં આવે કે તારા ઘરના આંગણામાં જે વૃક્ષ છે શેનું છે તો તે વખતે આપણે વિચાર કરવાની જરૂર ન પડે, આંખો ચોળતા ચોળતા બગાસું ખાતા ખાતા આપણે કહી દઈએ કે આંબો છે અને લીમડો છે અને નામ પૂછવામાં આવે તો મગનભાઈ અને છગનભાઈ ફટ કરતો આપણે પોતાનું નામ બતાવી દઈએ, જાતિ પણ બતાવી દઈએ. તો આ જે નામનો, ગામનો, જાતિનો, ઘરનો, મકાનનો, ખેતીનો જીવની અંદર નિશ્ચય થયો છે એની અંદર કોઈ પણ જાતનો બડગમગાટ થાય નહીં. તો ભગવાનનો જે નિશ્ચય કરવાનો છે એ માત્ર ઇન્દ્રિયો દ્વારા નહીં, માત્ર અંતકરણ દ્વારા નહીં, પરંતુ બુદ્ધિમાં રહેલો જીવાત્મા છે જીવાત્મા દ્વારા નિશ્ચય કરવાનો છે કે ભગવાન તે ભગવાન,
એ શુભ કર્મ કરે, અશુભ કર્મ કરે, મનુષ્ય કર્મ ચરિત્ર કરે, દિવ્ય ચરિત્ર કરે, ઐશ્વર્ય પ્રતાપ બતાવે કે પછી ડરપોકપણું બતાવે, રણના મેદાનમાંથી ભાગે પણ ખરા, આવા ઘણા ઘણા પ્રકારના ચરિત્ર કરે, એની અંદર આપણને મનમાં શંકા ન થાય, એ ક્ષણના પણ માટે પણ વિચાર ન જાગે કે આ ભગવાન હશે કે કેમ, અથવા તો ભગવાન થઈને આવું કેમ કરતા હશે એવો વિચાર આપણને ન આવે, તો સમજવો કે એ જીવની અંદર ભગવાનનો નિશ્ચય થયો છે. તો નિશ્ચય જીવાત્માની અંદર કરવાનો છે, કોઈના સાંભળ્યાથી કોઈના કહેવાથી સાંભળીને નિશ્ચય નહીં, ખાલી આંખે કરીને જોયું એનાથી નિશ્ચય નહીં, અને કંઈ વાંચવામાં આવ્યું એનાથી નિશ્ચય નહીં, પરંતુ જીવની અંદર નિશ્ચય ઊંડાણપૂર્વક થયો હોય એ કોઈનો ટાળ્યો ટળે નહીં. સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, તિરસ્કાર થાય, તો જીવ સાથે જ્યારે નિશ્ચય જણાઈ જાય ત્યારે સમજો કે એકાંતિક ભક્ત છે, એનું ભક્તપણું ને સાધુપણું ને સંતપણું ને હરિભક્તપણું સાચું છે. પછી ભગવાન જેવા, ભગવાન ને બ્રહ્મા જેવા એને ડગાવવા માટે આવે તો પણ નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં, અને ત્યાં આગળ તરત જ બે ડગલા આગળ આવીને કહે કે તારી બુદ્ધિ ફરી છે, તારું દિમાગ ઠેકાણે નથી, તું એટલા માટે ભગવાનમાં આવો સંશય કરે છે. બાકી ભગવાને ભગવાન જીવની અંદર નિશ્ચય થાય એ અતિ અગત્યનો મુદ્દો છે મહારાજ. એટલા માટે સત્સંગ કરવો તે જીવના કલ્યાણના માટે કરવો, એવી પ્રકારના શબ્દ પ્રયોગ કર્યા છે. અને મહારાજે આપણને સમજાવ્યું પણ છે કે ભગવાનનો નિશ્ચય અને ભગવાનના પ્રગટ સ્વરૂપનો નિશ્ચય એ અતિ દ્રઢપણે કરીને કરવો, એમાં પછી મન તર્ક વિતર્ક ન કરે. ક્યારેય પણ આપણે વિચાર્યું, આપણને આપણા નામ માટે શંકા કુશંકા થઈ કે મારું નામ મગનલાલ ને છગનલાલ નથી, અથવા તો આપણી જાતિ માટે ક્યારેય પણ શંકા જાગી કે હું દેસાઈ નથી, હું લુહાણો નથી, હું પટેલ નથી, કોળી નથી, ક્યારેય પણ આપણને એમાં શંકા નથી થતી, કારણ કે જીવમાં નિશ્ચય થયો છે, નામમાં ડગમગાટ નથી થતો, નાતી જાતિમાં ડગમગાટ નથી થતો. આપણે જે મકાનમાં રહેતા હોય એ અમારું મકાન છે એની અંદર પણ ડગમગાટ નથી થતો, એમ અનંત કોટી બ્રહ્માંડની અંદર કરતા આરતા ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે, સર્વોપરિ તત્વ છે, એ સદા સાકાર મૂર્તિ છે, અને અનંત જીવાત્માના કલ્યાણના માટે ગુણાતી સંત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા મને પ્રગટ મળ્યા છે એવો નિશ્ચય જીવની અંદર કરી દીધો હોય, પછી આ કોરોના જેવા ગમે તેવા વિકટ પ્રસંગોને વિકટ બીમારી ઊભી થાય, કરોડપતિમાંથી રોડપતિ થવાનો વારો આવે, મોટું રાજ્ય હોય ને રાજ્ય ચાલ્યું જાય, અને હાથમાં ઠીકરું લઈને ભીખ માંગવાનો વારો આવે, તો પણ એ પ્રગટ સ્વરૂપની અંદર જે નિષ્ઠાની ગાંઠ બંધાણી છે એમાં લેશ માત્ર પણ ફેરફાર ન થાય, અવિચળ નિષ્ઠા. મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચોરીનો ભંગ ન થાય, માગો વરનાથ. જસુભાઈ મહારાજની પાસે આ માગણી કરી, અવિચળ ચૂક એટલે અવિચળ નિષ્ઠા. મને જે સમજાવ્યું છે કે મારા દરબારની અંદર માણકી ઘોડીના અસવાર છોગલાધારી સહજાનંદ સ્વામી બિરાજમાન છે, એ પરબ્રહ્મ પરમાત્મા છે, પુરુષોત્તમ નારાયણ છે, સર્વાવતારના અવતારી છે, એ નિષ્ઠા મારી પરિપક્વ બને, ક્યારેય પણ એમાં ડગમગાટ ન થાય, અને મનમાં ડગમગાટ થયો તો સમજવું કે આપણને ભગવાન સાક્ષાત સામે ઉભા હોય તો પણ ભગવાનમાં ભગવાનનું દર્શન ન થાય,
મુક્તાનંદ સ્વામી એટલા માટે પોતાના કીર્તનમાં ગાયો, વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, તેમ ડગમગે દિલ જા લગી નવ બ્રહ્મ પ્રકાશ રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. પાણી ખળખળ વહેતું હોય, પાણી ગંદુ હોય, કચરો હોય, કાદવ હોય, એમાં આપણે આપણા મુખનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીએ તો એ પ્રતિબિંબ દેખાય નહીં. પાણી સ્વચ્છ હોય, નિર્મળ હોય, સ્થિર હોય, તરંગ રહિત હોય અને ઉપર અજવાળું હોય તો પછી આપણે આપણા મુખનું પ્રતિબિંબ પાણીમાં જોઈ શકીએ છીએ. તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશ રે, ભગવાનના સ્વરૂપની અંદર આપણને ડગમગાટ થાય, મનમાં તર્ક વિતર્ક થાય તો સમજી લો કે આપણો નિશ્ચય પાકો નથી ને આપણને ભગવાનમાં ભગવાનનું દર્શન નહીં થાય. એટલા માટે મહારાજ અહીંયા આગળ નિશ્ચય કરવાનો છે, જીવમાં કરવાનો છે. બહુધા જોવા જઈએ તો ઘણાના આધ્યાત્મિક માર્ગમાં ભગવાનનો, ભગવાન તરીકેનો નિશ્ચય ઇન્દ્રિયોમાં હોય છે, અંતકરણમાં હોય છે, એની વાણીમાં હોય છે, પરંતુ એના જીવની અંદર નથી હોતો. જીવની અંદર એટલે કે બુદ્ધિની અંદર નિશ્ચય કર્યો હોય, જ્ઞાને કરીને ભગવાનનું સ્વરૂપ મહિમાથી સમજવામાં આવ્યું હોય તો પછી એ ભગવાનની અંદર ક્યારેય પણ કોઈ પણ ક્રિયામાં તર્ક વિતર્ક ન થાય, આ ભક્તપણું છે અને આ સાચી આધ્યાત્મિકતા અને આ સાચી સાધના છે. ભગવાન સ્વામિનારાયણને ગુરુહરિને પ્રાર્થના કરીએ કે આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના પ્રગટ સ્વરૂપનો, સર્વોપરી સ્વરૂપનો, કરતા હર્તા સ્વરૂપનો, સદા સાકાર સ્વરૂપનો, સદા પ્રગટ સ્વરૂપનો નિશ્ચય અડગ થાય, અવિચળ થાય એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ દંડવત પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.